ત્રણ ચાર વર્ષ પહેલા અમદાવાદની અંદર મેડિકલ સ્ટુડન્ટની કોન્ફરન્સ રાખવામાં આવી હતી શાહીબાગ મંદિરે બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ એ વખતે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવેલા એમાં પૂજ્ય ડોક્ટર સ્વામીનું એક પ્રવચન હતું એનો વિષય હતો બીજાના સુખમાં આપણું સુખ પ્રવચન દરમિયાન ડોક્ટર સ્વામી એક પ્રસંગ કીધો કે ચૈતન્ય મહાપ્રભુ એ બહુ જ વિદ્વાન પુરુષ હતા અને ન્યાયશાસ્ત્રની અંદર એમનો બહુ જ ઊંડો અભ્યાસ હતો એમના એક સહાધ્યાય હતા એનું નામ હતું રઘુનાથ અને એમને પણ ન્યાયશાસ્ત્ર પર સારી એવી હથોટી હતી વિદ્યાભ્યાસ પૂરો કર્યો પછી બંને જુદા પડ્યા વર્ષો પછી એકવાર એ બંનેની મુલાકાત થઈ ગઈ અને મુલાકાત એ રીતે થઈ કે ગંગા નદીના તટ પરથી સામે કિનારે જવા માટે બંને એક નાવની અંદર ભેગા થઈ ગયા ઘણા વર્ષો પછી ભેગા થયા એટલે બંનેને ખૂબ આનંદ થયો હવે જે રઘુનાથ હતા એમની ઈચ્છા હતી કે મારે ન્યાયશાસ્ત્રની અંદર એવો એક ગ્રંથ તૈયાર કરવો કે જેનો જોટો ન જડે અજોડ ગણાય એ દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ હતા એમણે પણ પોતે એક એવો સુંદર ગ્રંથ તૈયાર કરેલો રઘુનાથે પણ પોતે એક સુંદર ગ્રંથ તૈયાર કરેલો એ બાર પ્રકાશિત કરવાનો બાકી હતો નાવની અંદર બંને ભેગા થયા એટલે ચૈતન્ય મહાપ્રભુએ પોતાનો ગ્રંથ સેજે સેજે પોતાના મિત્રને બતાવ્યો એમના મિત્રએ એ ગ્રંથ વાંચ્યો અને જોઈને એકદમ ઉદાસ થઈ ગયા એટલે ચૈતન્ય મહાપ્રભુને આશ્ચર્ય થયું કે તમે કેમ આ ગ્રંથ જોઈને ઉદાસ થઈ ગયા એમના મિત્રએ કીધું મારી ઈચ્છા એવી હતી કે મારે એવો ગ્રંથ તૈયાર કરવો કે એનો જોટો ક્યાંય જડે નહીં પરંતુ તમારો ગ્રંથ જોતા તો મને લાગે છે કે મારા ગ્રંથને કોઈ સૂંઘશે નહીં આ તો સૂર્ય જેવો છે ને મારો ગ્રંથ તો સાવ ખદ્યોત જેવો છે આગિયા જેવો પણ નથી તમારી પાસે એટલો સારો ગ્રંથ તમે તૈયાર કર્યો છે હવે મારા ગ્રંથને કોણ સાંભળશે ચૈતન્ય મહાપ્રભુએ આ વાત સાંભળી એમણે કીધું કે તારે એટલી જ ચિંતા છે ને એમ કરીને એમણે પોતાનો ગ્રંથ લીધો અને તરત ગંગા નદીમાં પધરાવી દીધો બસ હવે તારે કઈ ચિંતા છે પેલો તો હા ના હા ના કરતો રહી ગયો ગ્રંથ પધરાવી દીધો અને એમના મિત્રનો ગ્રંથ ઇતિહાસની અંદર પ્રસિદ્ધ થયો હવે આ પ્રસંગ ડોક્ટર સ્વામી કથાની અંદર પ્રવચનમાં કહી દીધો પ્રવચન પૂરું થયું પછી પ્રશ્નોત્તરી જેમ અહીંયા થાય છે ત્યાં પણ થતી હતી તો એક કાપલીની અંદર પ્રશ્ન લખાઈને આવ્યો એક વિદ્યાર્થી તરફથી એક કાપલીમાં એને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તો અમે એવી વાત કરી કે ચૈતન્ય મહાપ્રભુએ પોતાના એક મિત્રને રાજી રાખવા માટે આટલો સારો ગ્રંથ નદીમાં ડુબાડી દીધો ભારત ભારતીય સંસ્કૃતિને દેશને આટલો સારો ગ્રંથ એ ન મળ્યો આમાં ચૈતન્ય મહાપ્રભુએ સારું શું કામ કર્યું હવે આ પ્રશ્ન આવ્યો ડોક્ટર સાહેબ વાંચ્યો અને ડોક્ટર સાહેબ ભાવમાં આવી ગયા એમણે કીધું ભાઈઓ આ ગ્રંથો અને આ પોથીઓ એ બધું ભેગું કરી કરીને કરવાનું છે શું કબીર સાહેબ ની સાખી કે પોથી પટકર પોથી જગ ગયો પોથી પટકર જગ ભયો જગ ગયો ભયો ન પંડિત કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા સો પંડિત હોય એમને કીધું કે આ બધી પોથીઓ ભણીને પણ જે શીખવાનું છે એ આદર્શ ચૈતન્ય મહાપ્રભુએ ભારતીય સંસ્કૃતિને આપી દીધો કે આટલી હદ સુધી કોઈકના માટે સમર્પણ કરી શકાય છે એ પેલા ગ્રંથ કરતા ઘણું મોટું પ્રદાન છે મહાપુરુષો પોતાના જીવન દ્વારા પ્રદાન આપે છે મીરાબાઈ કે નરસિંહ મહેતા કે તુકારામ કે શબરીબાઈ આ બધા મહાન ભક્તો થઈ ગયા એમને ભારતીય ભારતની અંદર એક પણ એમને હોસ્પિટલ બનાવી નથી એક પણ સ્કૂલ બનાવી નથી તો એમનું કયું પ્રદાન છે એમનું મોટા મોટું પ્રદાન એમનું પોતાનું જીવન છે કે મનુષ્ય દેહે કરીને આ કક્ષાનું જીવન જીવી શકાય છે એવો એક આદર્શ પ્રસ્થાપિત કરવો આ મહાન સૌથી પ્રદાન હોય છે એમનું પોતાનું જીવન ગુણાતીતાનંદ સ્વામીને આજે આપણે યાદ કરવાના છીએ કારણ કે એમને આપણને અધ્યાત્મનો ઉપદેશ આ રીતે આપ્યો અધ્યાત્મનો ઉપદેશ પ્રવચનો દ્વારા આપનારા ઘણા છે લેખો દ્વારા આપનારા ઘણા છે પણ અધ્યાત્મનો ઉપદેશ પોતાના જીવન દ્વારા આપે એવા પુરુષ વિરલ હોય છે અને એને જ આપણે આદર્શ કહી શકીએ શ્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે એવો સિદ્ધાંત આપ્યો છે કે આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે એમણે એ વાત આપણને સમજાવી છે કે કે જો આપણે ભગવાનની ઉપાસના કરી હોય તો અક્ષર જેવા થવું પડે પણ એમણે મોટી કરુણા તો એ કરી કે અક્ષરરૂપ થવું એટલે શું આ મનુષ્ય દેહમાં આપણે જ્યારે હોઈએ ત્યારે આપણું આચરણ કેવું હોય તો આપણે અક્ષરરૂપ થયા કહેવાય એ સમજાવવા માટે ગુણાદિત સ્વામી જે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે એમને પણ મનુષ્ય રૂપે પોતાની સાથે લાવ્યા એમને સમજાવ્યું કે આ સ્વામી જેવા તમે થાવ એ તમારું મોડેલ છે એમને પોતે આદર્શ તરીકે આપણી સામે રાખ્યા અને બતાવ્યું કે આવી રીતે જે વર્તે એ સાચો આદર્શ કહેવાય અને એ ગુણાદિત સ્વામીના જીવનમાંથી આપણે આજે થોડો અભ્યાસ કરવાના છીએ કઈ રીતે સ્વામી પોતે આદર્શ છે સ્વામીની એક મોટી વિશેષતા એ છે નિર્વિશેષો વિશેષા એ પોતે કેતા કે ગુણાતીતાનો સમય વાતની અંદર પોતે સમજાવ્યું છે કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે અક્ષર રૂપ થવું અને પુરુષો તમને ઉપાસના કરવી એમને જીવનનો આ ધ્યેય આપણી સમક્ષ રાખ્યો પણ ગુણાતીતાનંદ સ્વામીએ એની સાથે સાથે અત્યારે આપણે જોઈએ છે 12 કે સાધના નામના તત્વને એટલું બધું ભારેખમ બનાવી દેવામાં આવે છે સાધના શબ્દને એટલો બધો લોકોને આંજી દેવા માટે ઉપયોગ કરવામાં આવે છે એવો એવું ગુણાતિત સ્વામીમાં કઈ દેખાશે નહીં અષ્ટાંગયોગની સાધના કે કુંડલી ની જાગૃત કરવાની કોઈ વાત ગુણાદિત્યાનંદ સ્વામીએ પોતાના જીવનમાં નથી બતાવી પોતાના ઉપદેશની અંદર પણ એવી મોટી મોટી વાત હિમાલયમાં જતા રહો એવી વાત નહીં એકાંતની અંદર કલાકો સુધી ધ્યાનમાં બેસી રહો એવી પણ વાત નહીં આપણે અત્યારે બધાને સાધના કરીશું પ્રશ્ન શું છે ઘણી બધી ક્રાઇસિસમાં આપણે જીવીએ છીએ ને કેટલી ક્રાઇસિસ અત્યારે બધી પેટ્રોલની ક્રાઇસિસમાં આપણે અનુભવ કરીએ છીએ ભાવ વધતા જ જાય છે વધતા જ જાય છે કેટલીક જગ્યાએ પાણીની ક્રાઇસિસ છે કાઠિયાવાડ બાજુ આપણે જઈએ તો ત્યાં અનુભવાય છે આ બધી ક્રાઇસિસની જે મોટી ક્રાઇસિસ આપણા બધા માટે સમયની ટાઈમ નથી કેટલા બધા પ્રોજેક્ટ આપણા મનમાં રમે છે પણ આપણે નથી કરી શકતા એ કામ શું ટાઈમ નથી ઘણો કરવું છે પણ આપણે કરી શકતા નથી એ બધાની અંદર એક મોટી વસ્તુ એ છે કે આપણે સાધના પણ કરવી છે ટાઈમ ક્યાં છે પાસે પાસે કેટલી બધી પ્રવૃત્તિ છે ગુણાદિત્યાનંદ સ્વામી એ વાત આપણને સમજાવી છે કે આપણી પોતાની પ્રવૃત્તિ હોય તો પણ સાધના કરી શકાય છે કારણ કે એમણે પોતે પ્રવૃત્તિ એટલી બધી કરી છે જૂનાગઢ મંદિર ગુણાદિત્યાનંદ સ્વામી એ મંદિરના મહંત તરીકે ચાલીસ વર્ષ સુધી રહ્યા હતા અને પ્રવૃત્તિ કેટલી બધી એવું કહેવાય છે કે સો સંસારી નો વ્યવહાર ભેગો કરો ત્યારે એક મઠધારી નો વ્યવહાર થાય એટલો બધો મોટો જુનાગઢ મંદિરનો વ્યવહાર ત્રણસો બધાને ભેગા રાખવાના એ બધાનું ધ્યાન રાખવાનું એ બધાનું વ્યવહારિક રીતે અને આધ્યાત્મિક રીતે પોષણ કરવાનું એક બાપના ઘરની અંદર દસ દીકરા ભેગા હોય શું પરિસ્થિતિ થાય એ બધાને ભેગા રાખવા એક સરખા આ તો ગુણાતીતમ ત્રણસો જણ અને આ તો સાધુ દરેક જુદી જુદી પરિસ્થિતિ માંથી આવેલા હોય બધા સાધુ કોણ થાય સ્વતંત્ર મિજાજ ના હોય સાધુ થયા હોય જે સંસારનું કોઈ બંધન ન હોય એ છોડીને સાધુ થયો હોય અને એવા ત્રણસો કરીને રાખવા સેલી વાત છે અને ખાલી સાધુ નો વ્યવહાર નહીં ગુણાદિત સ્વામી સોરઠ ને હાલાર ને એ પ્રદેશના ગામડે ગામડા સ્વામી ખુંદી વળા છે હરિભક્તોના વ્યવહારિક પ્રશ્નોના સ્વામીએ સમાધાન કરેલા છે અને કેટલી હદ સુધી એના વ્યવહારમાં રસ લીધો ગુણાતીતાન સ્વામીને ખબર પડી જતી કે આ બાજરો કયા હરિભક્તના ખેતરનો છે ખબર પડી જાય તો અને વ્યવહારની અંદર રસ સમજાવે છે કે વ્યવહાર કરતા કરતા પણ એમને પ્રવૃત્તિ કરતા કરતા પણ ભક્તિ થઈ શકે આપણને સમજાવ્યું એટલે કે પ્રવૃત્તિના સમયે પ્રવૃત્તિ થાય અને ભક્તિના સમયે ભક્તિ પણ થઈ શકે ગુણાતીતાન સ્વામી એ આપણને સમજાવ્યું કે ખાલી પ્રવૃત્તિને ભક્તિ જુદા જુદા સમય એવું થાય નહીં પ્રવૃત્તિ કરતા હોય એની સાથે સાથે પણ પેરેલ ભક્તિ થાય ભજન કરતા કરતા ક્રિયા થાય આ એમને પોતાના જીવન દ્વારા સમજાવ્યું અને એનાથી મોટો આદર્શ શું કે પ્રવૃત્તિ પોતે જ ભક્તિ બની જાય પ્રવૃત્તિ અને ભક્તિ નહીં પ્રવૃત્તિ પોતે જ ભક્તિ બની જાય એ કઈ રીતે થઈ શકે એ ગુણાદિત્યાનંદ સ્વામીએ પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું અને કેટલા સરળ સિદ્ધાંતોની અંદર હંમેશા જ્યારે માણસ પોતે વિષયની અંદર ઊંડો ન ઉતરી શક્યો હોય સ્પષ્ટતા ન મેળવી શક્યો હોય ત્યારે એ ગોળ ગોળ નિરૂપણ બહુ કરે જે વિદ્યાર્થીને પ્રશ્ન ન સમજાય એનો જવાબ લાંબો હોય અને જે ડોક્ટર છે એ પ્રોપર ડાયગ્નોસિસ ન કરી શકે એની છે ને પ્રિસ્ક્રિપ્શન લાંબુ હોય એકાદી લાગુ પડી જશે આમાંથી એમ કરી લાંબુ લાંબુ કરે પણ ગુણાતીતાનંદ સ્વામી કેટલી સરળ અક્ષરધામમાં જવા માટે ગુણાતન કે બે વસ્તુ જોશે ઉપાસના અને આજ્ઞા આ બે પાંખો હોય તો અક્ષરધામમાં જવાય કેટલી સરળ અને સીધી વાત બે પાંખોની જરૂર છે ઉપાસના અને આજ્ઞા આમાં ક્યાં એમણે ઊંડી ઊંડી વાતો કરી દીધી ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું કે ઉપાસના આજ્ઞા સિદ્ધ કરવા માટે સંતનો સમાગમ કરવો આટલી સરળ વાત એમને સમજાવી અને સંતનો સમાગમ કરવો એમાં સ્વામી વિવેક બતાવ્યો કે સાચા સંતને શોધીને સમાગમ કરવો પોતાના જીવન દ્વારા ગુણાતીતાન સ્વામી એવા સંતનો સમાગમ શોધ્યો જેનાથી પોતાના જીવનમાં વૃદ્ધિ થાય સ્વામી પોતે આત્માનંદ સ્વામીના મંડળમાં રહેતા મુક્તાનંદ સ્વામીના મંડળમાં રહેતા કૃપાનંદ સ્વામીના મંડળની અંદર રહેતા સ્વામીએ શોધી કાઢ્યા કે આ સમાગમની અંદર મારી વૃદ્ધિ થશે જે સંત મંડળમાં રહેવાથી પોતાને એવું લાગ્યું કે અહીંયા આગળ તો કદાચ મને માન સન્માન મળશે અહીં આગળ રહેવાથી મને સારા સારા પદાર્થો મળશે પણ મારું આધ્યાત્મિક પોષણ નહીં થાય એવું અમને લાગ્યું એ સમાગમ છોડી દીધો એવું મંડળ અમને છોડી દીધું આ વિવેક થોડા વર્ષો પહેલા સ્વામીશ્રી સારંગપુરની અંદર હતા પ્રમુખ સાંઈ મહારાજ અને સંતોની એક એક ડિબેટ હતી અભ્યાસ કરનારા સંતોની અને એનો વિષય એવો રાખવામાં આવ્યો હતો કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની આવશ્યકતા છે કે નહીં બહુ રસપ્રદ વિષય હતો અને સંતો બધા સારું એવું ભણેલા હતા અને બધા હોશિયાર હતા એટલે ચર્ચા બહુ જબરજસ્ત થઈ કોઈ નમતું મૂકી દે નહીં અને લગભગ એક સુધી આ બધી ડિબેટ પાવરફુલ ચાલી જે લોકો એવું સાબિત કરતા હતા કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની આવશ્યકતા છે એ કહેતા કે દુનિયાનો શ્રેષ્ઠ માર્ગ આધ્યાત્મિક માર્ગ છે ને એમાં તો બુદ્ધિ વિના ચાલે જ નહીં ભગવાન સ્વામિનારાયણ પોતે કહેતા અમને બુદ્ધિ વાળો ગમે છે માટે માટે બુદ્ધિ તો જોઈએ જ આધ્યાત્મિક માર્ગમાં સામેનો પક્ષ એવો સાબિત કરતો તો એમણે કીધું કે આધ્યાત્મિક માર્ગમાં શ્રદ્ધાની જરૂર છે બુદ્ધિની જરૂર નથી બુદ્ધિ તો નડે છે ઉલટાની નડે એ ભગવાનને સંતમાં શંકા કરાવે એના કરતા શબરીબાઈ સારી બુદ્ધિનો ઉપયોગ કર્યો નહીં હવે આ ચર્ચા ઘણી બધી ચાલી છેલ્લે પ્રમુખ સાંઈ મહારાજને કીધું તમે કન્ક્લુઝન આપો અને સ્વામીશ્રીના હાથમાં માઇક મૂકવામાં આવ્યું સ્વામી એક વાક્યમાં જવાબ આપી દીધો કે આ સત્સંગમાં આવતા પહેલા બુદ્ધિનો ઉપયોગ કરવાનો સત્સંગમાં આવ્યા પછી બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે આપણે સત્સંગમાં આવતા પહેલા સંતને શોધવાના હોય છે પરિસ્થિતિ શું થાય છે આપણે એકવાર જોતા નથી ગમે તે માથું ભરાવી દઈએ છીએ અને પછી દુઃખી થઈએ છીએ હા અને પછી શું થાય છે એક વાર એક જગ્યાએથી દાજ્યા આપણે પછી આપણે બધાને એવા માની લઈએ છીએ એ મોટો પ્રશ્ન જેમ એક માણસ હતો એને શિવજીએ દર્શન આપ્યા બોલ શું જોઈએ તારે કે મને પારસમણી આપો કે જ્યાં કાલ સવારે દરિયા કિનારે મળશે કે મને ખબર કેમ પડે આ પારસમણી છે કે તું અડજે એટલે ગરમ દેખાશે બીજા બધા પથ્થર ઠંડા હશે પારસમણી ગરમ હશે સવારમાં પહોંચી ગયો દરિયા કિનારે અને જેવું અજવાળું થયું પોતે પથ્થર એક પછી એક જોતો જાય હવે ઠંડો પથ્થરો આવે એટલે દરિયામાં દૂર નાખી દે ફરી વાર હાથમાં ના આવે એટલા માટે જોતો જાય દરિયામાં ફેંકતો જાય જોતો જાય ફેંકતો જાય જોતો જાય ફેંકતો જાય પછી તો કલાક દોઢ કલાક બે કલાક રીધમ આવી ગઈ જોઈને ફેંકતો જાય જોઈને ફેંકતો જાય એમ કરતા એક પથ્થર હાથમાં લીધો ઠંડો લાગે એ પેલા એને ફેંકી દીધો જોયું તો ગરમ હતો એ ગરમ પથ્થરો પણ રીધમ થઈ ગઈ એમ આપણે સંસારમાં એટલા બધા ખરાબ સાધુ જોયા હોય ને એટલે પછી હાચા આવે ને તો આપણે એને એવું થાય છે કે નહીં દૂધનો દાજેલો છાશ પીવાનું જ બંધ કરી દે ઘણી વાર કે આપણે જોવું જ નહીં એ રસ્તો જ આધ્યાત્મિક માર્ગ સાધો માત્ર ખોટા છે એવો થઈ જાય એટલે ગુણાતી પહેલો રસ્તો એ કે પેલા તમે ઓળખો સ્વામી કે ગુરુનો વિવેક જો કે પેલા એના ગુરુનું વર્તન જોવું ગુરુનું પોતાનું વર્તન જોવું એના શિષ્યનું વર્તન જોવું ત્રણ પેઢી તપાસ કરવી અને પછી એને ગુરુ કરવા સ્વામીએ પોતાના જીવન દ્વારા આપણને શીખવાડ્યું કે સાચા સંતને પેલા શોધવા ગમે ત્યાં ભરાઈ જવું નહીં ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો પેલા પછી એકવાર વિશ્વાસ આવ્યો આ ગુરુ સાચા છે પછી સમર્પિત થઈ જવું પછી એમાં શંકા કુશંકા કરવી નહીં આ એમણે સમજાવ્યું છે અને સ્વામીએ કીધું કે આજ્ઞા અને ઉપાસના આવા સંત થકી સિદ્ધ થાય તો આજ્ઞા પાલનની અંદર ગુણાતીતા સ્વામીએ શું આપણને સમજાવ્યું છે સ્વામીએ એક કીધું કે બીજી બધી આજ્ઞાઓ તો છે જ પણ સૌથી મોટી આજ્ઞા સ્વામીએ સમજાવ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણસે સર્વદા શિક્ષાપત્રીના એકસો સોળમાં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરી છે એ ગુણાતીતાના સામે સારધાર પોતાના જીવનમાં પાળી બતાવી કઈ આજ્ઞા આપણે બધા એમ માનીએ છે કે શરીર મારું સ્વરૂપ છે સ્વામી કે પહેલી આજ્ઞા તો એ છે કે શરીર એ હું નથી હું શરીરથી નોખો આત્મા છું અને નોખા માનીને પછી એવું માનવું કે કે ખાલી શરીર એ મારું આત્મા છું એટલે શું તો બ્રહ્મ એ મારું સ્વરૂપ છે અક્ષર એ મારું સ્વરૂપ છે એવું માની અને પછી ભગવાનની મૂર્તિને પોતાના આત્માની અંદર ધારી અને ભગવાનનું ભજન કરવું આ મુખ્ય આજ્ઞા છે એવું ગુણાતીતાના સામે સમજાવ્યું તો દેહભાવથી રહિત થવું બ્રહ્મને પોતાનું રૂપ માનવું આ આજ્ઞા ગુણાતીતાનંદ સ્વામીએ દેહની સામૂહિક ક્યારેય જોયું જ નથી દેહ ભાવથી પર સ્થિતિ એમની સતત આપણને દેખાય છે કેટલો બધો દેહનો અનાદર ગુણાતીતાન સ્વામી કેળવેલો સ્વામી કે અમે તો આમ હાલ્યા જઈએ ને તો કાંટા હોય કરડ કરડ બોલતા જાય એટલા બધા એમને પગ કઠણ કરી નાખ્યા દેહનો અનાદર આત્મસ્થિતિમાં વર્તતા હતા ગુણાતીતાનંદ સ્વામી પોતે એ કહેતા કે એવું એવી ધાબળી અમે પસંદ કરેલી તો શરીર છોલાઈ જાય એવી બ્રાન્ડ ધાબળો એમને પસંદ કરેલો પોતે અને ગુણાતી સામેના તપ ત્યાગ વૈરાગ્ય એટલા કઠણ હતા બધા પેલા જુનાગઢના નાગરો પણ કહેતા કે આ ગુણાતીતનું બ્રહ્મચર્ય જોઈને તો અમારા કાળજા તૂટી જાય છે એટલું કઠણ એમને પોતે વર્ત્યા દેહભાવનો લેશ દેખાય નહીં અને ખાલી સ્થૂળ દેહ વર્તો એટલો નહીં આત્મસ્થિતિ એટલે શું ગમે તેટલા અપમાન થાય એમાં ગુણાદિત્યાન સ્વામી ડગે નહીં જૂનાગઢની અરે વડતાલની અંદર ગુણાત્ય સ્વામી ગયા હતા હવે આટલા મોટા સદગુરુ ગુણાતીતાન સ્વામી એનું ભર સભાની અંદર અપમાન કરવામાં આવ્યું આયોજિત અપમાન પૂર્વ આયોજિત અપમાન ગુણાદિત્યાનંદ સ્વામીનું થયું અને એટલા એવો અપમાન થયું કે જાણે સ્વામી પોતે કહેતા હતા કે છોતેરાનો મેહ વરસી એમ શબ્દોની જડી સ્વામી ઉપર વરસી બધાએ જેટલું બોલાતું એટલું ઓકી નાખ્યું બધું ગુણાતીયાન સ્વામી પોતે બેસી રહ્યા જયારે બધું પૂરું થઈ ગયું અને ગુણાતીયાન સ્વામી હવે તમે વાત કરો અહીંયા આગળ આપણને સભાની વચ્ચે ગધેડો કે અને પછી કે તમે પાંચ મિનિટ પ્રવચન કરો કેવી પરિસ્થિતિ થાય આપણે જતા જ રહીએ અરે આપણે આવતા હોય ને આપણને કે આગળ પાછળ જાઓ આગળ કેમ બેઠા એમ કોઈ પાછળ મોકલી દે કેવું મોઢું આપણું થઈ જાય અને પછી આપણને બે શબ્દ બોલો શું નીકળે આપણે એ ઝેર જ નીકળે ગુણાતીતાન સ્વામી બે કલાક સુધી સભામાં ઉભા થઈને કથા વાર્તા કરી પણ એક પણ શબ્દ અપમાન સંબંધી આવવા દીધો નહીં ત્યારે બધા બોલી ઉઠે ગુણાતીત તો ગુણાતીત એમની સ્થિતિ કંઈક જુદી જીવન પર્યંત એમની અંદર કોઈ દેહભાવનો લેશ પણ જોયો નથી આ નીચાત્માનો બ્રહ્મરૂપમ પોતાના જીવનમાં આચરીને એમણે બતાવ્યો અને મોટી આજ્ઞા આ એજાત્માના બ્રહ્મરૂપમ તો પાળવાની સાથે સાથે સ્વામીએ કીધું કે આજ્ઞા પાલન એટલે ભગવાનના અને ગુરુના નાનામાં નાના વચન જીવંત પર્યંત પાળવા કેટલીક જગ્યાએ આપણને દેખાય છે ફિલોસોફીની વાતો બહુ સારી થાય સમજણની વાતો બહુ ઉચ્ચ કક્ષાની થાય પરંતુ નાના નાના નિયમમાં પછી શિથિલતા આવવા માંડે જ્ઞાનના ઓથે નિયમ ધર્મને તોડી નાખવામાં આવે ત્યારે અધ્યાત્મ માર્ગ છે કેવળ કેવળ દેખાવનો માર્ગ બની જાય દંભનો માર્ગ બની જાય મુંબઈની અંદર યોગીજી મહારાજના વખતની અંદર એવું થયેલું કે એક વખત એક મહાત્મા હતા ને મોટા મોટા એમને શિષ્યો બુદ્ધિશાળી બધા અને બહુ સારા પ્રવચનો કરે અને ઉપનિષદની વાતો પણ બહુ સારી સારી કરે પરંતુ એમના જીવનની અંદર માંસાહાર તો જોઈએ દારૂ તો એને કરવો પડે અને બીજી બધી પણ શિથિલતા ખરી એટલે કોકે એમને કીધું કે ગુરુજી તમે વાત તો બહુ બ્રહ્મ પરબ્રહ્મની બહુ સારી કરો છો અમને ગમે છે પણ આવું કેમ કરો છો તમે ત્યારે ગુરુજીએ કીધું કે મારી સ્થિતિ એટલી બધી ઉચ્ચ કક્ષાની છે કે જો આવું હું ન કરું તો હું પૃથ્વી પર રહી જ ન શકું ઉપર અધર જતો રહું આકાશમાં એટલે તમારી સાથે રહેવા માટે મારે થોડુંક ખરાબ આચરણ કરવું પડે જેથી હું તમારી ભેગો રહી શકું આ છેતરવાના ધંધા વાતો મોટી થાય પણ જીવનમાં ફિલોસોફીને આચરવાની વાત આવે ત્યારે એની અંદર ગરબડ આપણને દેખાય પણ ગુણાતીતાના સ્વામીએ એ વસ્તુ કરી કારણ કે ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે યદ્ય આચરતી શ્રેષ્ઠ દેવતરો જ સયત પ્રમાણમ કુરુ તે લોકો તદ્દનુવર્તતે જે શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે એની પાછળ પાછળ બીજા એને અનુસરતા હોય છે શંકરાચાર્ય ભિક્ષા માગવા માટે નીકળ્યા અને પાત્ર ભિક્ષા પાત્ર હતું સાથે શિષ્યો હતા બધા એક દુકાન પાસે જઈને ઉભા રહ્યા તો દારૂ ગાળનારાની દુકાન હતી હવે એને સામે શંકરાચાર્ય હતા પણ એને કાંઈ જોયું નહીં ઊંધું ઘાલી દારૂ ડેરી દીધો શંકરાચાર્ય ભિક્ષાપાત્રની અંદર શંકરાચાર્ય તો પોતે બહુ ઊંચી સ્થિતિ વાળા પુરુષ આત્મસ્થિતિ વાળા ત્યાં ત્યાં પી ગયા દારૂ પી ગયા પાછળ વાળા શિષ્યો જોયું કે ગુરુજી કરે આપણે કરવા માંધો નહીં એમને બધા લીધું અને બધાએ લગાવી લોકોએ શંકરાચાર્ય જો કે આમ આ બધા મારું અનુકરણ આડેધડ કરે છે હું કઉ કરું એમ કરે છે એમને કીધું વાંધો આગળ ખબર પડશે આગળ ગયા અને એક જગ્યાએ પેલું ધાતુ ગાળવા વાળાની ભઠ્ઠી હતી શિશુ ગાળતો હતો અંદર અને એને કઈક દ્વેષ થયો હશે સાધુ આવીને ઉભા રહ્યા અને એને ગુસ્સામાં જે હુજુ તે ધગધક તું શિશુ શંકરાચાર્ય પાત્ર મરેડી દીધું શંકરાચાર્ય શિશુ પણ પી ગયા પછી પાછળ જોઈ કે હવે કરો આવો કરે એ ન થાય તો આવું આવું આચરણ તો બધા કરી શકે એટલે શ્રીજી મારે શિક્ષા એક વાત કરી છે કે પૂર્વે મહાન પુરુષ કોઈ થઈ ગયા હોય એને પોતાના જીવનમાં અધર્માચરણ કર્યું એવું આપણને લાગતું હોય એનું ગ્રહણ કરવું નહીં ધર્માચરણ કર્યું હોય એનું ગ્રહણ કરવું કેટલાક કહે છે રામકૃષ્ણ પરમહંશે હો પિતા એટલે આપણે પીવા માનો નહીં પણ એની સ્થિતિ ક્યાં ને આપણી સ્થિતિ ક્યાં એનું અનુકરણ આપણાથી ન કરાય શિવજીએ ભાંગ પીધી આપણે પણ શિવજી તો તો ઝેર ઝેર થોડું અને પછી ભાંગ પીવાની છૂટ છે મોટા પુરુષ એટલે આપણા ગુરુઓ વિદ્યાભ્યાસ પૂરો કરીને વિદ્યાર્થી નીકળવાનો હોય ને ત્યારે એને કહેતા કે યાની અસ્માકમ સુચરિતાની તાની સેવયાની નો ઇતરાણી અમે જે સારું કર્યું હોય એમ એનું આચરણ તમે અનુકરણ કરજો બીજા ચરિત્રનું તમે અનુકરણ કરતા નહીં પણ ગુણાતીતાનંદ સ્વામી આપણા પર એટલો મોટો ઉપકાર કર્યો કે એમણે એવું આચરણ જ ન કર્યું કે એમાંથી કોઈ ઊંધું શીખી શકે એમણે તો પોતાનું જીવન જ એવું બનાવ્યું કે એમાંથી સીધે સીધું અનુકરણ કરીને કોઈ આધ્યાત્મિક માર્ગ એને જ આદર્શ કહેવાય એને જ આદર્શ કહેવાય કે જેને સાધક પોતાના જીવનમાં ગ્રહણ કરી શકે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટદેવની આજ્ઞાની અંદર રંચ માત્ર ફેર પડવા દો સ્થિતિ કેટલી ઉચ્ચ કક્ષાની હતી ઉપેન્દ્રાનંદ સ્વામી જેવા મોટા સંત પીછી બીજા કામરોળના દાજીભાઈ જેવા અને એવા તો સેંકડો સત્સંગની અંદર પ્રસંગો છે કે આ બધાના જીવનની અંદર કંઈક અંતરમાં દોષ હોય મલિનતા કઈ કામ વાસના હોય ગુણાતીતાના સ્વામી દ્રષ્ટિ કરી અને કામનું મૂળ ઉખાડી નાખે એને વિષયના સંકલ્પો મટી જાય ગુણાતીતાના સ્વામીની દ્રષ્ટિ માત્ર કરીને તો ગુણાધાનસિંહ પોતાની સ્થિતિ કેટલી ઉચ્ચ કક્ષાની હશે એને વિશે શું બંધન કરી શકે પણ છતાંય પોતાની આટલી ઉચ્ચ સ્થિતિ હોવા છતાં ગુણાતીતાનંદ સ્વામીએ પોતે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અષ્ટાંગ બ્રહ્મચર્ય એમાં ક્યારેય ફેર પડવા દીધો નહીં સુરતની અંદર જયારે ગુણાત્યા સ્વામી વિચરણ કરવા માટે ગયા હતા મુક્તાનંદ સ્વામીના મંડળમાં છ મહિના સુધી ત્યાં રોકાયા હતા સ્વામી રોજ ભિક્ષા માગવા માટે જવાનું થાય સાધુઓને અને શ્રીજી મહારાજની આજ્ઞા હતી કે ભિક્ષા માગવા જાઓ ત્યારે જો કોઈ સ્ત્રીનું મુખ જોવાઈ જાય દ્રષ્ટિ માંડીને જોવાઈ જાય ઉપવાસ કરવો પડે હવે ભિક્ષા માંગવા જાય ત્યારે તો બજારમાંથી પસાર થવાનું અને અજાણતા પણ દેખાય જાય પણ મહારાજનો કડક આદેશ હતો ગુણાદિત્યાનંદ સ્વામીએ એ વખતે બધા સંતો જાય પણ રોજ જે સાધુ જોડી માગવા જેનો ઉપવાસ પડે રોજ જે જોડી માંગવા જાય એને ઉપવાસ પડે પણ એક ગુણાદિતાનંદ સ્વામીની દ્રષ્ટિ એવી સંયમમાં એને કોઈ દિવસ ઉપવાસ ન પડે એટલે મુક્તાનંદ સ્વામી શું કરતા કે ગુણાત્ય સ્વામીની જોડનો સાધુ બદલા કરે એને એક ના એક રાખે કારણ કે એક જ સાધુનો ઉપવાસ પડે એટલા માટે તો દ્રષ્ટિ એવી જે ક્યાંય બીજે જાય જ નહીં આ એમની દ્રષ્ટિનો સંયમ આ એમની નિયમ ધર્મની જે માતા પોતાની બાળક માટે ચરી પાડે એવી રીતે ગુણાદિત્યાનંદ સ્વામી જીવનભર બધા આદેશો શ્રીજી મહારાજના પાળ્યા ગુણાદિત્યાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત હતા એ દરમિયાન એક વખત ટરને ટર મહંત ત્યાં આગળ આવ્યા હવે ગુણાત્યાન સ્વામી તો રોજ પોતાના નિયમ પ્રમાણે ચોગાન વાળતા હતા મહંત થયા પછી પણ તો પેલા મહંત આવે તરણેતરના આટલું મોટું સ્વામિનારાયણ મંદિર જોયું એટલે એમને થયું કે આપણે આ મંદિરના મહંતને મળીએ તો એને ચોગાન વાળતા સાધુને કીધું કે આ મંદિરના મહંત ક્યાં છે અમને એની સાથે મુલાકાત કરાવો એટલે પેલા ચોગાન વાળતા તે સાધુએ કીધું કે સભા મંડપમાં પેલી થાંભલી પાસે જઈને બેસો હમણાં ત્યાં આવશે મહંત એમ કરીને ત્યાં બેસાડ્યા આ બાજુ ચોગાન વાળવાનું કામ પૂરું થયું એટલે ગુણાન સ્વામી પોતે હાથ પગ ધોઈ ત્યાં જઈને બેઠા ગાદી પર કે તમે મહંત આપણે ચોગાન વાળતા થાય કે એ જ હું જ મહંત છું અમારે ત્યાં તો સેવા કરે ને મહંત કહેવાય પછી કે કે કેટલા વર્ષથી મહંત છો સ્વામી કે ચાલીસ વર્ષ થઈ ગયા એટલે કે શું વાત કરો છો અમારે તો ચાલીસ વર્ષમાં ચાલીસ મહંત થઈ ગયા કારણ કે પાછળ ચેલો તૈયાર જ બેઠો ગુરુ હર્ષે તો મારો વારો આવે ને ખસે તો મારો વારો આવે ને તો રહસ્ય શું છે આટલા વર્ષો સુધી તમે મહંત રહ્યા કોઈ તમને આમ ધક્કો મારનારો મળ્યો નહીં ત્યારે ગુણાતિયા સ્વામે સભા મંડપમાંથી પોતાની જોડી ઉતારી અને કીધું કે જો અમારી મિલકત કેટલી અને કાઢ્યું તો અંદરથી એમનું એક જોડી લુગડા અને પૂજા અને પથ્થર આટલું જ નીકળ્યું પછી સ્વામીએ કીધું કે અમારી પાસે એવી કોઈ વસ્તુ જ નથી કે જે ચેલો પડાવવાની ઈચ્છા રાખે સંપત્તિ હોય તો ચેલાન થાય ને આપણે ચાલો લઈ લઈએ સ્વામી કે અમારે તો તિલક્યું પણ લાકડાનું એમાંથી પણ કાંઈ ઉપજે નહીં તો એવી રીતે ગુણાતીતાન સ્વામી વર્ત્યા કે ધન સ્ત્રીના ત્યાગની અંદર એમણે ક્યારેય ફેર પડવા દીધો નહીં ઉચ્ચ સ્થિતિ હોવા છતાં પણ આધ્યાત્મિક માર્ગમાં વિષયથી બચવા માટે જેટલું કાંઈ જગતની અંદર લખાયું હશે જેટલું કાંઈ બોલાયું હશે જેટલું કાંઈ વંચાયું હશે જેટલું કાંઈ વિચારાયું હશે ચિંતન થયું હશે ને જેટલું કાંઈ આચરણમાં મુકાયું હશે એ બધાને ગુણાતીતા સામે એક વાક્યની અંદર મૂકી દીધું છે આનો અનુભવ છે આટલું સરળતા જો પોતાના આચરણમાં નોંધ મૂકી જ ના શકે ગુણાદિત્યાન સ્વામી એક વાક્યમાં બોલી ગયા કે વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવ સંબંધ થઈ જાય તો ત્યાં સી થવું કેવું વાક્ય પીએચડી થવા એવું છે આ વાક્ય ઉપર વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું સંબંધ થઈ જાય તો ત્યાં સી થવું પેલા બીવું પેલા ગમે એવી આપણી સ્થિતિ હોય તો પણ એમાં ઘુસી જવું નહીં સ્વામી કે દૂર રહેવું ગુણાદિત્યાનંદ સ્વામીને એવી આજ્ઞા કરી શ્રીજી મહારાજે કે તમારે બુનાર બુરાનપુર જવાનું છે અને બુરાનપુર જઈને સ્ત્રીઓની સભામાં કથા વાર્તા કરવાની છે હવે સાધુ માટે તો આ નિયમ વિરુદ્ધની વસ્તુ કહેવાય સ્વામી પોતે માન્ય આ તો ખોટું થાય છે શિક્ષાપત્રીમાં આજ્ઞા છે શ્રીજી મહારાજની કે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થયું તો ગુરુનું પણ ન માનવું પોતે મુંજાયા આ બધી વાત સાંભળીને એટલે નિષ્કુળાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કીધું કે તમારા મિત્રને સમજાવો કે એને કઈ બાદ થાય એવો નથી એટલે એ પોતે ભલે બુરાનપુર જાય ને સ્ત્રીઓની સભામાં વાતો કરે એટલે નિષ્કોણ સ્વામી સમજાવવા માટે ગયા અને બહુ એમને ત્યારે સ્વામી રોવા માંડ્યા કે મારાથી નહીં થાય માટે મને રેવા દો પણ પછી પાછા શ્રીજી મહારાજ એમને બોલાવ્યા મહારાજ એમને ભેટ્યા અને કીધું કે નિર્ગુણાનંદ તમે તો માયાથી પર છો તમને ક્યારેય કોઈ વિશે બાદ કરી શકે એમ નથી માટે તમે જાઓ બહુ આજ્ઞા કરી ત્યારે ગુણાતીના સ્વામી ગયા બે મહિના સુધી સ્ત્રીઓની સભામાં વાતો કરી પણ દ્રષ્ટિ જવા દીધી નથી સિંહ થયા ત્યાં સંબંધ થઈ જાય ત્યાં સિંહ થયા પોતાનો પોતાની વૃત્તિ ત્યાં આગળ જવા દીધી નથી એ બંને વાત ગુણાદિત સ્વામી આપણને સમજાવી છે પોતાના આચરણ દ્વારા જે સાધકના જીવનમાં હોવાની જરૂર જરૂરી છે અને સ્વામીએ આજ્ઞા પાલનની તત્પરતા તો ક્યાં સુધી બતાવી ગુણાદિત સ્વામી વિચરણ કરતા કરતા કોવૈયા ગામમાં પધાર્યા હતા અઠ્યાવીસ વર્ષની સ્વામીની ઉંમર હતી હવે એ દરમિયાન એવું થયું કે સ્વામીને કઈ બીમારી હતી એટલે કીધું તમારે ખાલી દૂધ પીવું અને હરિભક્તો દૂધ બહુ હરિભક્તો તો એ દરમિયાન બધા હરિભક્તો ઉના વિસ્તારના બધા ભક્તો પ્રેમી બહુ એટલે સ્વામીને ટોપરું ને દૂધ બહુ ખવડાવ્યું હતું કે સ્વામીનું પેટ હતું એ જરા આમ વધી ગયું હતું બધું દૂધ પીને અને એ વખતે ગુણાદિત સ્વામીને શ્રીજી મહારાજે દર્શન આપ્યા બાળા બાળાજો જાણે વેશ હોય અને વાળ છૂટા હોય એવા રૂપે શ્રીજી મહારાજે દર્શન આપ્યા મહારાજ પોતે બોલ્યા કે સાધુરામ તમારું પેટ બહુ તક તગે છે તે દૂધ બહુ પીધામાં આવ્યું લાગે છે ગુણાતીતાન સ્વામી આ વચનો સાંભળ્યા એમને લાગ્યું કે કદાચ મહારાજને ગમતું નથી આપણે દૂધ પીએ છીએ ને અને એમણે એ વખતે સંકલ્પ કર્યો મહારાજની આજ્ઞા છે આપણે દૂધ ન પીવું અઠ્યાવીસ વર્ષની ઉંમરે સ્વામીએ સંકલ્પ કર્યો બ્યાસી વર્ષની ઉંમર સુધી જીવ્યા સ્વામીએ જીવન પર્યંત ટીપું મોઢામાં નથી એક એક શ્રીજી મહારાજના હરિભક્તો આગ્રહ કરનાર સ્વામી તમને તો જીવંત બાદ નથી તમે તો માયાથી પર તમે અમારા ભાવ સ્વામી કે એક વાર મહારાજનું વચન છે એને ક્યારેય લોપવું નહીં નાનામાં નાના વચનને જીવંત પર્યંત પાળવાની આજ્ઞા પાલનની તત્પરતા કેવી હોય સાધકના જીવનમાં એ સ્વામીએ પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું તો આજ્ઞા અને સ્વામી કે બીજી કઈ છે ઉપાસના ઉપાસના વિના તો ગમે તેટલા સાધન હોય એની કિંમત નથી બધા સાધન સ્વામી કે જાનૈયાને ઠેકાણે છે સ્વરૂપ નિષ્ઠા છે વરને ઠેકાણે ગમે તેટલી સારી જાન હોય અને હારા લુગડા પહેરીને જાનિયા જાય તો કઈ કન્યા મળે નહીં એના માટે તો વરરાજો જોઈએ એમાં આધ્યાત્મિક માર્ગની અંદર ગમે તેટલા સારા સાધનો એ બધા ઠેકાણે છે સ્વરૂપ નિષ્ઠા ઉપાસના ઠેકાણે છે એના વિના કોઈ સાધનની ભગવાન છે ભગવાન સાકાર છે ભગવાન સર્વ કરતા હર્તા છે અને એ જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે આવી દ્રઢતા ગુણાતીતાન સ્વામીના રોમ રોમની અંદર ગુણાતીતાન સ્વામીનું આખું જીવન જો આપણે કેવું હોય તો તો સ્વરૂપ નિષ્ઠાનો પર્યાય કહી શકાય એમની વાતોની અંદર બીજું આવે જ નહીં સ્વામી વેણે વેણે શિવજી મહારાજનો મહિમા બધાને સમજાવ્યો છે આખી જિંદગી પોતાની સ્થિતિ બહુ ઉચ્ચ કક્ષાની હતી છતાં પણ ભગવાનની ઉપાસના એમના દાસ થઈને વર્ત્યા પોતે તો ભગવાન થઈને પૂજાઈ શકત ગુણાધિતાનું સ્વામી જીવન પર્યંત ક્યારેય શિવજી મહારાજનો દાસ પણ એમણે મૂક્યું નથી સ્વરૂપ નિષ્ઠા એમના જીવનમાં આપણને દેખાય છે પ્રત્યક્ષ ભગવાનનો મહિમા એમની આધ્યાત્મિક સ્થિતિ ઊંચી હતી ગુણાતીતાન સ્વામી કહે કે અમે તો હજારો ક્રિયા કરાવ્યા પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વિસ્મરણ થાય તો અમારું તાળવું ફાટી જાય આંખ મીચીને ઉઘાડે એટલી વાર ભગવાનની મૂર્તિ ભૂલાઈને એના અંતરમાંથી ત્રણેય અવસ્થાની અંદર આટલી ઉચ્ચ કક્ષાની અંતરમાં મૂર્તિ દેખાતી હોય એવી અવસ્થા છતાં પણ ભગવાન સ્વામિનારાયણના દર્શનની તત્પરતા કેવી પ્રત્યક્ષના દર્શનની તત્પરતા આ ઉપાસના છે ગુણાદિતાનંદ સ્વામી ત્યાં ગરડાની અંદર હતા ચોમાસાના દિવસો હતા અને ગરડાની અંદર દાદા ખાચરના દરબારમાં મુક્તાનંદ સ્વામીનો ઉતારો હતો અને એના દર એનું જે જે એની ઝૂંપડી હતી એ ઝૂંપડીના નેવાની નીચે ગુણાતી અંશ ઉભા હતા વરસાદ ધોધમાર વરસતો હતો અને રાતના બાર વાગવા આવ્યા હતા બધા સુઈ ગયા હતા અને એવા સમયે મુક્તાનંદ સ્વામી અચાનક જાગી ગયા અને જોયું કોઈક બાર ઉભું છે એટલે આ વરસતા વરસાદમાં કોણ ઉભું છે જોવા માટે પોતે આવ્યા તો સ્વામી નેવા નીચે હતા પાણી ઉડતું હતું થોડું થોડું છતાં પણ સ્વામી ત્યાં શ્રદ્ધાથી ઉભા ત્યારે એમને પૂછો મુક્તાનંદ સ્વામીએ કે સ્વામી અહીં કેમ તમે ઉભા છો આવા સમયે એટલે ગુણાતીધાન સ્વામી કે મહારાજના દર્શન માટે ઉભો છો કે મહારાજ ક્યાંય આગળ છે મહારાજ તો એ છે નહીં ક્યાં તમે દર્શન કરો છો એમણે કીધું કે સ્વામી મહારાજ છે ને હમણાં દાદા કાચરના દરબારમાં બાયોની સભાની અંદર કથા વાર્તા કરવા માટે ગયા છે હમણાં અક્ષરવર્ણીમાં જતા અહીંથી પસાર થશે એ વખતે મને થોડીક વાર માટે દર્શન થશે એના માટે ઉભો છું પણ કે સ્વામી અત્યારે તો અંધારો છે અંધારામાં ક્યાંથી દર્શન થવાના ગુણાતીના સ્વામી કે કે અંધારું છે પણ આમ વીજળીના જબકારા ક્યારેક ક્યારેક થાય છે ને તે જો મહારાજ નીકળે ને એ વખતે વીજળીનો જબકારો થાય તો એક સેકન્ડના દર્શન થઈ જાય એટલા માટે ઉભો છું બે વસ્તુ ભેગી થવી જોઈએ એક તો એક તો મહારાજ પસાર થાય એ જ સમયે વીજળીનો ઝબકારો થાય એક સેકન્ડના દર્શન પ્રત્યક્ષ થાય એના માટે હું ઉભો છું આ પ્રત્યક્ષ દર્શનની તત્પરતા તાલાવેલી આનું નામ ઉપાસના કહેવાય તો આટલો બધો શિવજી મહારાજનો મહિમા ખાલી ભગવાનનો મહિમા એટલો નહીં ભગવાનના સંબંધમાં આવેલ દરેક ભક્તોનો એટલો મહિમા ઉપાસના એમણે શિવજી મહારાજના સંબંધમાં આવેલ નાનામાં નાના ભક્તોને માથાના મુગટની જે માન્યા છે એમની સેવા કરીશ ગુણાદિત્યાનંદ સ્વામીએ માંદા સાધુઓની સેવા માસ્ટરી મેળવેલી કાર્યાણી અંદર બધા સાધુ માંદા પડી ગયા ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામીને પસંદ કરવા તમે સેવા કરી શકશો ધર્મપુર જયારે જતા હતા શિવજી મહારાજ ધરમપુર અને એ વખતે વચ્ચે સાધુ માંદા પડ્યા તો એની સેવામાં ગુણાદિત્યાન સ્વામીને જ પસંદ કરવામાં આવ્યા વડતાલની અંદર અઢાર સાધુ માંદા પડ્યા એની સેવા એકલા હાથે ગુણાદિત્યાનંદ સ્વામી પોતે કરતા નાનામાં નાની સેવા ચોમાસાના દિવસોમાં સંઘ જતો હતો ગુણાતીય સ્વામી સાથે હતા અને નો પેલો કાદો બધાના પગના જોડા માંડ્યા અને આ જોડા હવે કેવી રીતે હાથમાં તો લઈ શકાય નહીં કારણ કે ખરાબ લાગે ગુણાતીય સ્વામી બધાના જોડા ભેગા કરીને જોડી બાંધીને પોતાના ખભે લીધી અને પોતે ચાલતા થઈ ગયા બધાના ગુરુ થઈને પૂજાય એવા પણ દાસાનું દાસ થઈને પોતે વર્ત્યા શિવજી મહારાજ નો મહિમા એમના સંબંધમાં આવેલ ભક્તોનો મહિમા આ ઉપાસના અને એમના ભક્તોનો મહિમા એટલું નહીં એમના સંબંધમાં આવેલ પદાર્થનો વસ્તુનો પણ મહિમા ઘરડાની અંદર શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને મહારાજ ત્યાં ઘોડી ખેલાવતા હતા શિજી મહારાજ હવે કેવું હતું કે શિજી મહારાજની પાઘમાંથી તોરો ફૂલનો તોરો નીચે પડી ગયો જમીન પર અને આ ગુણાદિત સામે જોયું ગુણાદિત્યાન સામે જોયું એ જ વખતે ભુજના ગંગારામ મલ્લ એમને પણ જોયું અને એમને પણ ઈચ્છા કે પ્રસાદીનો તોરો મને મળે સ્વામીને પણ ઈચ્છા કે પ્રસાદીનો તોરો મને મળે અને બંનેને ખબર પડી કે પેલો પણ જોઈ ગયો છે અને બંને દોડ્યા તોરો લેવા માટે ગુણાતીરામ સ્વામી દોડ્યા પેલા તો મલ હતા કસાયેલું શરીર રોજ કસરત કરનારા હવે એ તો કેટલા ફાસ્ટ ગુણા એના કરતા ફાસ્ટ દોડ્યા પણ એકદમ નજીક આવી ગયા અને ગંગારામ મલ અડધું ડગલું આગળ નીકળી ગયા ગુણાતીનામ સ્વામી જોયું કે આમાં તો પોચાય એમ લાગતું નથી અને સ્વામી પોતાના પગની આંટી મારીને મલને પછાડી દીધા અને સ્વામી પોતે જઈને ત્યાંથી તોરો લઈ આવ્યા સંબંધમાં આવેલ નાના છું સ્વરૂપના સંબંધમાં અપાર મહિમા આટલું આપણને સ્વામીના જીવનમાં દેખાય છે તો ભગવાનનો મહિમા ભગવાનના સંબંધમાં આવેલ દરેક વસ્તુનો મહિમા સ્વામીએ આપણને સમજાવ્યું મધ્યના અઠ્યાવીસ માં અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે કલ્યાણના માર્ગની અંદર જેટલું કઈ આ પૃથ્વી પર શબ્દ માત્ર છે એ બધાનો સાર કાઢીને અમે તમને કહીએ છીએ આ વાત પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે પૂર્વે જે કોઈ કલ્યાણને માર્ગે ચાલ્યા છે હમણાં જે કોઈ કલ્યાણના માર્ગે ચાલી રહ્યા છે ભવિષ્યમાં જે કોઈ કલ્યાણના માર્ગને ચાલશે એ બધાને માટે આ વાર્તા જીવન દોરી રૂપ છે એ જીવન દોરી રૂપ વાર્તા કઈ કે ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય તો ભગવાનના ભક્તની સેવા જ છે અને સ્વામી આખી જિંદગી નાના થઈને સેવા કરી આ સાધકના સિદ્ધિ આવે એમ નમ્રતા આવે જેમ જેમ સિદ્ધિ આવે એમ પોતે દાસાનો દાસ થતો જાય ગુણાતીતાનો સ્વામી આપણને એ વાત સમજાવી અને બધાની અંદર એક સરખી દ્રઢતા એમની સામાન્ય રીતે કેવું થતું હોય છે આપણી ફરિયાદો એવી હોય છે કે મારે તો કરવું છે પણ શું થાય સંજોગો એવા છે મારાથી થતું નથી મારે ભક્તિ કરવી છે પણ કેવા બધા સંજોગો મને ટાઈમ મળે છે અથવા તો મારે કરવી છે ભક્તિ પણ આ મને વિષયો આડા આવે છે એવા બધા આપણા પ્રશ્નો ગુણા સ્વામીએ સમજાવ્યું કર્તવ્યમ એવ કર્તવ્યમ પ્રાણે કંઠ ગતેરબી જે કરવાનું છે કરવાનું જ પ્રાણે કંઠ ગતેરબી ગમે તેવા સંજોગ આવે કરવાનો છે કરવાનું અકર્તવ્યમ નૈવ કર્તવ્યમ પ્રાણી કંઠગ છે ન જ સ્વામી એ અધિકાર કેવું થાય સ્વામી કીધું અધિકાર પ્રાપ્ત થાય ને ભગવાન ભૂલાઈ જાય ગુણાતીતાના એ અધિકાર ભોગવ્યો અને ભગવાનને ભૂલ્યા નથી આપણને થાય કે ના ને એવું નહીં પણ અધિકાર ન મળે ને અને આપણે દબાઈને રહેવું પડે તો આપણને ભક્તિ કરવાની મજા આવતી હતી સ્વામી એ રીતે પણ વર્ત્યા છે આપણને થાય કે શરીરમાં રોગ આવે ને તો મજા નથી ભયંકરમાં ભયંકર રોગ પોતાના શરીરમાં સહન કર્યા પડી જશે પોતાના જીવનમાં અક્ષર બ્રહ્મ સાક્ષાત બધા સંજોગો આપણને થાય બહુ અપમાન થાય ને એ વખતે આમ સુખ નથી આવતું એ વખતે ભગવાન સ્વામીએ ભયંકરમાં ભયંકર અપમાન પોતાના જીવનની અંદર સહન કર્યા છે ગુણાત્યારણ સ્વામી ને પેલા જૂના સવારના ઉગાખોમાણ અને એના બધા માણસો એ તો મારી મારીને અધમુહા કરી નાખ્યા હતા એ વખતે પણ પોતે શાપ ના આપ્યો એમના હિતનું ચિંતન એમણે કર્યું કે આને ત્યાં પારણું નથી દીકરો નથી તો એને ત્યાં પારણું બંધાય અને એ છોકરો સત્સંગી થાય એવું એમને હિતનું ચિંતન આપણને એવું નહીં પણ બહુ સન્માન મળે ને તો ભગવાન ભોગ તો સન્માન પણ સ્વામીને એવા મળ્યા છે એમાં પણ પોતે આધ્યાત્મિક માર્ગમાંથી ચ્યુતે થયા નથી આપણને કે આપણી સાથેના માણસો આપણને સહકાર ના આપતા હોય ને તો આપણે આમ એની ચિંતા રહ્યા કરે એટલે આપણને ભગવાન ભજવાનું સુખ આવે નહીં તો સ્વામીની સાથે એવા બાર માણસો કીધું છે કે ગુણા સાહેબ મંદિરમાં બાર કાળા માથાના માનવી એવા છે કેટલાક તો માનતા માનતા કે ગુણાતી મરે તો હું રાધારમણ નો થાળ કરું હવે એ માનતા કરનાર ભેગા હતા અને ગુણાતીતાના સ્વામી આમ રીતસર પથરો ઉપરથી એવી રીતે નાખે સ્વામીની માથે પડે જેટલા કઈ વિપરીત સંજોગો આવે એ બધા એમને પોતાના જીવનમાં સામેથી અપનાવ્યા પોતે ઐશ્વર્ય વાળા હોવા છતાં આદર્શ સ્થાપિત કરી દીધો કે આ બધું આવે આપણે ગુણાતીત સામે જોઈ શકીએ શાસ્ત્રીજી મહારાજના વખતમાં મહાપુરુષ